नमस्कार विद्यार्थी मित्रों, लिबर्टी स्कूल द्वारा आयोजित ऑनलाइन वीडियो लेक्चर में तमारो फरीवार स्वागत है। तो विद्यार्थी मित्रों, आपणे धोरण 12 साइंस प्रकरण नंबर धोरण 12 प्रकरण 08 એટલે આઠમું પ્રકરણ કયું હતું? તો કે ડી અને એફ વિભાગના તત્વો, ડી અને એફ વિભાગના તત્વો એની ચર્ચા કરી રહ્યા હતા। અને લાસ્ટ વીડિયો લેક્ચરમાં આપણે આયનીકરણ એન્થાલ્પી અને એની કેટલાક અપવાદો વિશે ચર્ચા કરી છે, બરાબર। હવે આયનીકરણ એન્થાલ્પી પછીના ચાર ક્વેશ્ચન બોર્ડમાં પણ થઈ ગયા છે, તો સીધું શું આવે છે? હવે ડી અને એફ વિભાગના તત્વોની અંદર સંક્રાંતિ તત્વના ચુંબકીય ગુણધર્મો તમારા જોડે 30% સિલેબસ પર થયેલો જોઈએ છે, બરાબર। તો આપણે સીધું એ વચ્ચેવાળું પર કરીને આગળ જઈએ છીએ અને એ પાછું લેવાનું છે ત્યારે તો આપણે સિલેબસ પૂરો થાય એટલે પછી આપણે એની ચર્ચા કરીશું, કારણ કે નીટ અને ગુજસેટ માટે કદાચ ઇમ્પોર્ટન્ટ હોઈ શકે, હજુ સિલેબસ રિડ્યુસ થવાની શક્યતા ખરી છે પણ હજુ કંઈ સ્પષ્ટતા થઈ નથી, ક્લિયર। તો ધ્યાન આપજો, અહીંયા આજનો આપણો ક્વેશ્ચન છે સંક્રાંતિ ધાતુ તત્વના ચુંબકીય ગુણધર્મો ચર્ચો, સંક્રાંતિ ધાતુ તત્વના ચુંબકીય ગુણધર્મ ચર્ચો, સંક્રાંતિ ધાતુ તત્વના ચુંબકીય ગુણધર્મ ચર્ચો, બરાબર। એ ડી અને એફ વિભાગના તત્વોની અંદર આપણે ચર્ચા કરી। તો ચુંબકીય ગુણધર્મ એટલે શું? તો કોઈ પણ પરમાણુ પર બાહ્ય ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડવામાં, તો કોઈ પણ પદાર્થ હોય એની પર તમે બહારથી કોઈ ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડો છો ત્યારે મુખ્ય બે પ્રકારની ચુંબકીય વર્તણૂક આપણને જોવા મળે, એ આપણે 3-11 માં ભણી ગયા। કઈ કઈ? તો કે અનુચુંબકીય અને પ્રતિચુંબકીય। જ્યારે કોઈ પણ પદાર્થ પર, બરાબર સમજી લેજો, જ્યારે કોઈ પણ પદાર્થ પર બાહ્ય ચુંબકીય ક્ષેત્ર, જ્યારે કોઈ પણ પદાર્થ પર બાહ્ય ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડવામાં આવે તો તેમાં બે પ્રકારની વર્તણૂક જોવા મળે છે। કયા બે પ્રકારની વર્તણૂક થાય છે? તો એક હોય છે અનુચુંબકીય અને બીજી વર્તણૂક હોય છે પ્રતિચુંબકીય, બરાબર। આ બંનેની વ્યાખ્યા દ્વારા આપણે હવે સ્પષ્ટ કરવું છે, પણ આ જે ક્વેશ્ચન છે આપણે તફાવત દ્વારા સમજી લઈએ એટલે વાત થઈ જશે પૂરી, કારણ કે પરીક્ષામાં ક્વેશ્ચન તફાવત સ્વરૂપે પૂછાય તો ટૂંકમાં સીધું આપેલું છે પણ આપણે તફાવત સ્વરૂપે લખીએ, ક્લિયર। તો ધ્યાન આપજો, અહીંયા હું લખું છું, ચલો થોડું આને નાનું પણ નાખું એટલે થોડું તફાવતમાં સ્પષ્ટતા આવે છે। કોઈ પદાર્થ પર બાહ્ય ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડવામાં આવે તો બે પ્રકારની વર્તણૂક જોવા મળે છે। જ્યારે કોઈ પદાર્થ પર બાહ્ય ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડવામાં આવે તો બે પ્રકારની વર્તણૂક જોવા મળે છે, એક અનુચુંબકીય અને બીજી પ્રતિચુંબકીય, બરાબર। ચલો હવે આપણે બંને વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરીએ કે એક બાજુ આપણે પ્રતિચુંબકીય, એક બાજુ અનુચુંબકીય, બરાબર। આ બાજુ આપણે પ્રતિચુંબકીય રાખીએ, પ્રતિચુંબકીય, બરાબર। આ બાજુ આપણે તફાવત કરી અને શું લખીએ? અનુચુંબકીય। ચાલો આપણને થોડીક માહિતી મળી કે અણુ ક્યારે શક્ય બને કે જેની અંદર અયુગ્મિત ઇલેક્ટ્રોન હાજર હોય, અયુગ્મિત ઇલેક્ટ્રોન એટલે સિંગલ ઇલેક્ટ્રોન હોય, પ્રતિચુંબકીય ક્યારે લાગુ પડે? તો જ્યારે
ઇલેક્ટ્રોન છે યુગ્મિત હોય એટલે કે બે પેરમાં હોય સમાંતર સ્પિન બીજો નીચે વિરુદ્ધ સ્પિન તો આપણે એને પ્રતિચુંબકીય કહીશું બરાબર તો હવે તફાવતના આપણે મુદ્દા સ્ટાર્ટ કરીએ કે જે પદાર્થ પર લાગુ કરેલા ચુંબકીય ક્ષેત્ર દ્વારા જે પદાર્થ લાગુ કરેલા ચુંબકીય ક્ષેત્ર દ્વારા અપાકર્ષણ તેને આપણે પ્રતિચુંબકીય કહીશું બરાબર જે પદાર્થ લાગુ કરેલ ચુંબકીય ક્ષેત્ર દ્વારા અપાકર્ષાય શું કરાય અપાકર્ષાય તો તેને શું કહે છે પ્રતિચુંબકીય કહે કેમ અપાકર્ષાય છે ઓલરેડી એની જોડે બે ઇલેક્ટ્રોન માત્ર છે બરાબર પણ અનુચુંબકીય છે અયુગ્મિત ઇલેક્ટ્રોન સિંગલ ઇલેક્ટ્રોન છે તો એ બાહ્ય ચુંબકીય ક્ષેત્રને શું કરશે આકર્ષણ કરશે કારણ કે પોતાની પાસે નેગેટિવ વિજવાળ છે જો કે બાકી પોઝિટિવ વિજવાળ વાળો આવશે તો પોતાની તરફ આકર્ષણ ધરાવે તો છે જે પદાર્થ લાગુ કરેલ ચુંબકીય ક્ષેત્ર દ્વારા આકર્ષાય કેમ કે એની જોડે સિંગલ ઇલેક્ટ્રોન છે ઇલેક્ટ્રોન કયો અયુગ્મિત બરાબર જે પદાર્થ લાગુ કરે જે પદાર્થ લાગુ કરે ચુંબકીય ક્ષેત્ર દ્વારા શું થાય આકર્ષણ જે પદાર્થ લાગુ કરે ચુંબકીય ક્ષેત્ર દ્વારા આકર્ષાય તેને અનુચુંબકીય કહે તો આ શું કરે છે અપાકર્ષાય છે આ શું કરે છે આકર્ષાય છે ક્લિયર તો ધ્યાન આપજો ક્લિયર તો બીજો મુદ્દો કે પ્રતિચુંબકીય ક્યારે ઉદ્ભવશે તો બધા ઇલેક્ટ્રોન કેવા છે યુગ્મિત હશે બરાબર તો બધા ઇલેક્ટ્રોન યુગમાં હાજર હશે ત્યારે પ્રતિચુંબકીય પદાર્થ ઉદ્ભવે છે બધા પ્રતિચુંબકીય પદાર્થ આપણને મળે છે જ્યારે બધા ઇલેક્ટ્રોન કેવા હશે યુગ્મિત હશે યુગ્મિત એટલે શું પેર વાળા આપણે અહીં દર્શાવું દર્શાવીએ એક સમાંતર સ્પિન એક વિરુદ્ધ સ્પિન જ્યારે બધા ઇલેક્ટ્રોન યુગ્મિત હશે ત્યારે પ્રતિચુંબકત્વ ઉદ્ભવે છે તો આ બાજુ શું જ્યારે બધા ઇલેક્ટ્રોન અયુગ્મિત હશે જ્યારે બધા ઇલેક્ટ્રોન કેવા હશે તો કે અયુગ્મિત એટલે આ રીતે સિંગલ હશે ત્યારે જ્યારે બધા ઇલેક્ટ્રોન અયુગ્મિત હશે ત્યારે અનુચુંબકત્વ ઉત્પન્ન થાય છે જ્યારે બધા ઇલેક્ટ્રોન યુગ્મિત હશે ત્યારે પ્રતિચુંબકીય અયુગ્મિત હશે ત્યારે અનુચુંબકીય ઉત્પન્ન થાય છે બરાબર આગળ ચર્ચા કરે કે આની અંદર અયુગ્મિત ઇલેક્ટ્રોન હોતા નથી પણ પ્રથમ આ બાજુ ચર્ચા કરીએ કે આની અંદર કેટલા ઇલેક્ટ્રોન શું હોય છે અયુગ્મિત હોય છે ક્લિયર ત્રીજો મુદ્દો અયુગ્મિત ઇલેક્ટ્રોનની હાજરી હોતી નથી સાની અયુગ્મિત ઇલેક્ટ્રોનની હાજરી હોતી નથી માટે તેની ચુંબકીય ચાપ માત્રા એને આપણે યુ વડે દર્શાવશું યુ બરાબર કેટલી હોય ઝીરો બરાબર તો અયુગ્મિત ઇલેક્ટ્રોન શાના વડે દર્શાવું છું એન વડે એન બરાબર ઝીરો તો મ્યુ બરાબર ઝીરો બીએમ એટલે શું બહર મેગ્નેટોન એનો એકમ છે ઉસ્કેદમાં વારંવાર પૂછાય છે ચુંબકીય ચાર્જ માત્રાને આપણે મ્યુ વડે દર્શાવીએ છીએ અને એનો એકમ શું છે બીએમ બરાબર બહર મેગ્નેટોન બરાબર ઓકે અનુચુંબક તો પ્રથમ સંક્રાંતિ શ્રેણીના તત્વો કે તેની અંદર રહેલા અયુગ્મિત ઇલેક્ટ્રોનના કારણે અનુચુંબકત્વ દર્શાવે છે પ્રથમ સંક્રાંતિ શ્રેણીના પ્રથમ સંક્રાંતિ શ્રેણીના તત્વો પોતાની અંદર એટલે કે તેમની અંદર
રહેલા શાના કારણે તો કે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યાના કારણે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યાના કારણે અનુચુંબકત્વ દર્શાવે છે અનુચુંબકત્વ દર્શાવે છે અને જોઈએ ચુંબકીય ચાકમાત્રા ચુંબકીય ચાકમાત્રા મ્યુ સાના કયા સૂત્રની મદદથી ગણી શકાય n n + 2 into bm બરાબર યાદ રાખજો આપણ સૂત્ર બળની પરીક્ષામાં 3 થી 4 વખત પૂછાય છે કન્ફ્યુઝન કરવા માટે શું આપે n n + 2 n n + 1 n n + 3 n n + 2 તો આપણે એક વસ્તુ ક્લિયર કરવાનું કે n n + 2 દાખલા તરીકે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 1 છે તો n બરાબર શું લેશો 1 તો 1 પછી 1 વત્તા 2 ટોટલ સુધા 3 વર્ગમૂળમાં 3 જે જવાબ આવે એ ચુંબકીય ચાક માત્રા એ રીતે તમને મળી જશે તો અહીંયા મ્યુ બરાબર શું તો કે ચુંબકીય ચાક માત્રા n બરાબર શું તો કે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા શું અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર અને બીએમ એ એકમ છે એનો પૂર્ણાંક શું થાય બોહર મેગ્નેટોન શાનો એકમ છે ચુંબકીય ચાકમાત્રાનો એકમ શું છે ચુંબકીય ચાકમાત્રાનો એકમ છે બરાબર આગળ પ્રતિચુંબકીય પદાર્થનું દળ પ્રતિચુંબકીય પદાર્થનું દળ બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં ઘટે છે પ્રતિચુંબકીય પદાર્થનું દળ પ્રતિચુંબકીય પદાર્થનું દળ બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં ઘટે છે આ બાજુ અનુચુંબકીય પદાર્થનું દળ બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં વધે છે અનુ ચુંબકીય ક્ષેત્ર અથવા અનુચુંબકીય પદાર્થનું દળ બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં શું થાય છે વધે છે પ્રતિચુંબકીય પદાર્થનું દળ બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં ઘટે છે આ શું થાય છે વધે છે બરાબર ચલો હવે આપણે જો ઉદાહરણ લખવાના કે તો જેની અંદર બે બે ઇલેક્ટ્રોન કેવા હશે તો કે અયુગ્મિત હશે બરાબર બંને યુગ્મિત હશે બંને ઇલેક્ટ્રોન સમાન હશે તો એવા ઉદાહરણ તો એસ સી પ્લસ આવું કેમ તમારે તમને ઉદાહરણ દ્વારા સમજાવું ચલો સ્કેન્ડિયમ ઇલેક્ટ્રોન રચના શું થાય આર્બોન 4s2 3d બસ બરાબર ચલો એસ સી પ્લસ 3 પ્લસ 3 કરીશ એટલે શું કરીશ ત્રણ ઇલેક્ટ્રોન કાઢી નાખીશ તો શું થશે 4s0 3d0 માત્ર ને માત્ર આ કાર્બોનની અંદર બધી કક્ષકો સંપૂર્ણ ભરેલી છે બધા ઇલેક્ટ્રોન કેવા છે બરાબર પછી cu + 2 zn + 2 cu + 2 zn + 2 વગેરે ઉદાહરણ આપણે ચર્ચા કરી શકીએ તો આ બાજુ શું તો ધ્યાન આપજો ઉદાહરણ pi + 3 pi + 2 વેનેડિયમ + 3 બરાબર પછી આગળ આપણે Fe + 3 CO + 2 વગેરે બરાબર આ બધા ઉદાહરણ સાના છે અને ચુંબકીયના આ સાના પ્રતિચુંબકીય કે તો ફટાફટ આપણે લખી નાખો પછી આગળ લખીશું તરફ જઈએ ચાલો તો લખી રહ્યા છો હવે આપણે બીજું આગળ ક્વેશ્ચન તરફ જઈએ ચુંબકીય ચાક માત્રા તેની અંદર આપણે આગળના ક્વેશ્ચન તરફ ચર્ચા કરીએ ધ્યાન આપજો
કે સંક્રાંતિ શ્રેણી કઈ સંક્રાંતિ શ્રેણી પ્રથમ પ્રથમ સંક્રાંતિ શ્રેણી એટલે કયા તત્વો આવે 3 કયા તત્વો આવે 3 બરાબર તો પ્રથમ સંક્રાંતિ શ્રેણીના તત્વના આયનો અનુચુંબકત્વ સાથી ઉત્પન્ન થાય છે આ તત્વની ચુંબકીય ચાક માત્રા જણાવો ફરીવાર પ્રથમ સંક્રાંતિ શ્રેણીના તત્વનો ચુંબકત્વ સાથી ઉત્પન્ન થાય છે તો આપણે પહેલો મુદ્દો શું લખશું કે અનુચુંબકત્વ સાથી ઉત્પન્ન થશે સાની ફાયદાના લીધે કે જો પદાર્થની અંદર જો તત્વની અંદર અયુગ્મિત ઇલેક્ટ્રોન હાજર હશે તો એ શું ઉત્પન્ન કરશે અનુચુંબકત્વ ઉત્પન્ન કરશે અને આ અનુચુંબકત્વ વાળી રચના છે અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એ બે પ્રકારની ભ્રમણ ગતિ કરે છે એક છે ભ્રમણીય કોણીય સંવેગ અને એક છે કક્ષકીય કોણીય સંવેગ બરાબર ધ્યાન રાખજો કે કોઈ પણ પદાર્થની અંદર કોઈ પણ પદાર્થમાં અનુચુંબકત્વ એ બે પ્રકારની કોઈ પણ પદાર્થમાં અનુચુંબકત્વ એ બે પ્રકારની ગતિના લીધે ઉદ્ભવે છે કોઈ પણ પદાર્થમાં અનુચુંબકત્વ એ બે પ્રકારની ગતિના લીધે ઉદ્ભવે છે પહેલી ગતિ છે બરાબર સમજો ભ્રમણ કોણીય સંવેગ ભ્રમણીય કોણીય સંવેગ એટલે રચના બીજું કક્ષકીય કોણીય સંવેગ બરાબર એની અંદરથી આપણે કે અનુચુંબકત્વ એ શાના લીધે ઉત્પન્ન થાય છે તો અનુચુંબકત્વ એ શાના અનુચુંબકત્વ એ અયુગ્મિત ઇલેક્ટ્રોનની હાજરીના લીધે અનુચુંબકત્વ એ અયુગ્મિત ઇલેક્ટ્રોનની હાજરીના લીધે ઉત્પન્ન થાય અનુચુંબકત્વ એ અયુગ્મિક ઇલેક્ટ્રોન હાજરીના લીધે ઉત્પન્ન થાય છે બરાબર તો સંક્રાંતિ તત્વો હોય એની પ્રથમ શ્રેણીના જે તત્વ છે એના માટે કક્ષકીય કોણીય વેગમાન તો અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા નક્કી કરવા માટે કોણ ઉપયોગમાં આવશે કક્ષકીય કોણીય સંવેગ પ્રથમ સંક્રાંતિ શ્રેણીના તત્વોમાં પ્રથમ સંક્રાંતિ શ્રેણીના તત્વમાં શું પ્રથમ સંક્રાંતિ શ્રેણીના તત્વમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા નક્કી કરવા માટે પ્રથમ સંક્રાંતિ શ્રેણીના તત્વમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા નક્કી કરવા માટે કક્ષકીય કોણીય સંવેગનો ઉપયોગ થાય છે બરાબર હવે આપણે આગળ ચર્ચા કરી એક ચુંબકીય ચાક માત્ર શાના વિશે ચુંબકીય ચાક તો ચુંબકીય ચાક માત્ર પરિવાર ચુંબકીય ચાક માત્રાને શાના વડે મ્યુ વડે દર્શાવાય ચુંબકીય ચાક માત્રાને મ્યુ વડે દર્શાવાય છે તેનો એકમ કયો છે બીએમ બીએમનો મતલબ શું થાય બોહર મેગ્નેટો શું થાય બોહર મેગ્નેટો ચુંબકીય ચાક માત્રાને મ્યુ વડે દર્શાવાય છે તેનો એકમ બીએમ છે બરાબર તો કયા સૂત્રની મદદથી મ્યુ ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં એન વત્તા એન પ્લસ બરાબર જ્યાં એન બરાબર શું એન બરાબર અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા જ્યાં એન બરાબર અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા મ્યુ બરાબર ચુંબકીય ચાક માત્રા મ્યુ બરાબર ચુંબકીય ચાક માત્રા પરીક્ષામાં આવા ક્વેશ્ચન વારંવાર પૂછાતા હોય છે બરાબર
તો એક મુદ્દો હજી લખી કે જેમ જેમ યુગમિત ઇલેક્ટ્રોનની સંખ્યા વધુ એમ એની ચુંબકીય ચાર્જ માત્રા વધુ જેમ યુગમિત ઇલેક્ટ્રોનની સંખ્યા વધુ જેમ યુગમિત ઇલેક્ટ્રોનની સંખ્યા વધુ તેમ તેની ચુંબકીય ચાર્જ માત્રા વધુ જેમ યુગમિત ઇલેક્ટ્રોનની સંખ્યા વધુ તેમ તેની ચુંબકીય ચાર્જ માત્રા વધુ ક્લિયર તો હવે આપણે એક સરસ મજાનું ટેબલ સમજી અને ચર્ચા કરીશું બરાબર ચલો પહેલા મારે શું લેવું છે એક સંયોજન મતલબ ડીઆઈ પ્લસ થ્રી મને ખબર નથી કે અનુચુંબકીય છે કે પ્રતિચુંબકીય પણ શું કરે છે કે પહેલા હું ઇલેક્ટ્રોન રચના લખી અને સમજીશ તો પહેલા મને હું ટિટેનિયમને પકડીશ તો સ્કેન્ડિયમ ને ટિટેનિયમ ટિટેનિયમ એટલે ઝેર બરાબર કેટલો થશે 22 ચાલો ઇલેક્ટ્રોન રચના શું થશે આર્ગોન 4s2 3d2 બરાબર ચાલો 22 નંબર એટલે 18 આર્ગોનમાં 18 ને 2 20 ને 2 22 બરાબર પણ આપણને તો શું કીધું છે ટીઆઈ પ્લસ 3 ટીઆઈ પ્લસ 3 પ્લસ 3 કરીએ એટલે 3 શું કરવાના બાજુ કરવાના તો બાજુ સામાંથી કરવાના તો પહેલા 4s માંથી 2 કાઢો અને 3d માંથી 1 કાઢો ટોટલ કેટલા નીકળશે 4s માંથી 2 ને આમાંથી એટલે ટોટલ 3 તો પ્લસ 3 તો અહીંયા જો આપણે ઇલેક્ટ્રોન રચના દોરવા જઈએ બરાબર આના દોરવા જઈએ દ્વિ કક્ષકની અંદર તો આપણને શું જોવા મળે કે એની અંદર એક ઇલેક્ટ્રોન માત્ર સિંગલ છે તો આની ચુંબકીય ચાર્જ માત્રા ગણવી પડે બરાબર તો એ તો આપણે જોઈ ખબર પડશે કે આ શું બની છે અનુચુંબકીય બની છે બરાબર તો મ્યુ ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં એન એન પ્લસ ટુ બરાબર ચાલો એન બરાબર આપણે શું લેવાનું છે એન બરાબર યુગમિત ઇલેક્ટ્રોન કેટલા છે તો શું થાય 1 1 + 2 એટલે 2 + 2 એટલે વર્ગમૂળમાં 3 વર્ગમૂળમાં 3 જો વર્ગમૂળમાં 3 હોય તો એની કિંમત કેટલી આવશે 1.73 કેટલી આવશે 1.73 પાછળ એકમ બીએ પાછળ એકમ બીએ બરાબર છે તો અહીંયા આપણે કેટલાક પદાર્થો લખીએ છીએ એની ચુંબકીય ચાર્જ માત્રા ગણી લઈએ બરાબર તો ધ્યાન રાખજો Ti plus 2 બીજા નંબર ત્રીજા નંબરનું છે વેનેડિયમ પ્લસ 2 ચોથા નંબરનું છે ક્રોમિયમ પ્લસ 2 પાંચમા નંબરનું છે મેંગેનીઝ પ્લસ 2 છઠ્ઠા નંબરનું છે નિકલ પ્લસ 2 સાતમા નંબરનું છે સીયુ પ્લસ 2 ચાલો તમે 5 મિનિટ ટ્રાય કરો પછી મળો ચાલો ક્લિયર તો તમે આટલું લખી લો આપણે લખી લીધા છો પછી હું તમને એ કરાવી નાખું બરાબર તો આ ક્વેશ્ચન પોઝ કરી અને લખી લેજો પછી આપણે આની ચર્ચા કરીએ ક્લિયર ચાલો પહેલા શું કીધું આપણે ti plus 2 બરાબર ટિટેનિયમ ઝેડ બરાબર પરિવાર 22 આર્ગોન 4s2 3d2 સોરી 4s2 3d2 બરાબર 20 ને 22 ને સોરી ચાલો રેડી તો 18 ડાયમે 20 ને 2 22 પણ આપણને શું કીધું છે ti પ્લસ 2 તો આપણે સામાન્ય બાદ કરીશું આર્ગોન 4s0 3d2 ચલો d માં કેટલા 2 2 3 4 બે બીજા પણ અહીં તો ચુંબકીય ચાર્જ માત્રા μ બરાબર n n + 2 n 2 2 + 2 તો 2 સોરી વર્ગમૂળમાં 2 4 વર્ગમૂળમાં 8 બરાબર કારણ કે 2 2 વત્તા 2 4 4 2 8 જે કિંમત મળે એની ચુંબકીય ચાર્જ માત્રા એક આપણે જોઈ લઈએ છીએ સીયુ પ્લસ 2 બાકી તમારે જાતે હું તમને હોમવર્કમાં ગણવા માટે આપું છું બરાબર તો
एक बे त्रण चार चार तो होमवर्क में गणी मारे नंबर ऊपर व्हाट्सएप कर दो अब आप जाइए Cu plus 2 तो R1 4S1 3D 10 बराबर Cu plus 2 છે Cu plus 2 કરવા જતા શું થાય R1 4S0 3D D માં કેટલા 9 1 2 3 4 તો 1 2 3 4 5 6 7 8 ને 9 કેટલો વધ્યો 1 તો n બરાબર શું 1 તો આપણે તો હમણાં ગણ્યું બરાબર μ is equal to વર્ગમૂળમાં n plus 2 વર્ગમૂળમાં 1 1 વત્તા 2 તો વર્ગમૂળમાં 3 1.73 મીટર આવા પરીક્ષામાં તમને ઢગલો વગર ક્વેશ્ચન પૂછાતા હોય છે તો આ ચાર તમને હોમવર્ક માં આપું છું એક બી તમને ચાર તમારે ગણી અને મારા નંબર ઉપર વોટ્સએપ કરવાનો છે ક્લિયર તો આની સાથે સાથે આપણે ચુંબકીય ગુણધર્મો વાળો ટોપિક પૂરો કરીએ છીએ હવે આપણે આપશું રંગીન આયનનું નિર્માણ ઉદ્દીપકીય ગુણધર્મ આંતરાલીય સહગુણધર્મ નિર્માણ પછી એલોય મિશ્ર ધાતુ વિશે એ બધું આપણે ડિટેલમાં જોવાનું છે એ બધું આપણે નેક્સ્ટ વિડિયો લેક્ચર